जय हिंद मित्रों, इंडियन एयरफोर्स की भर्ती में एक डेंटल 14 डेंटल पॉइंट नो एक सर्टिफिकेट बनावानु एमणे कह्यु छे। तो एना विषे थोड़ी जानकारी हूँ तमने आपवा मांगू छू। ज्यारे तमे मेडिकल में जशो त्यारे तमारा दांतनी चकासणी थती होय छे। जेम तमे जोई सको छो मारा दांत थोड़ा काम बहारनी साइड छे, तो आवा दांत नथी चालता। दांत विषे शू चेक करता होय छे के जे तमारा दांत छे ने ए ऊपर थी नीचे आवी रीते एक बीजा ऊपर आवी रीते आम बेसवा जोईए। तमे आम मोढुं खोलीने आम बंद करो ने तो ઉપરના દાંત નીચેના દાંત એ બંને એક એક ઉપર એક આમ બેસવા જોઈએ। અને આપણી પાસે ટોટલ 32 દાંત હોય છે, બરાબર 32 થિયોરેટિકલી હોય છે, બધાને 32 નથી હોતા। તો 32 દાંતમાંથી આપણે જો ઉપર નીચે આવી રીતે ભેગા કરીએ તો 16 જોઈન્ટ બને, એટલે આપણને ટોટલ 16 ડેન્ટલ પોઈન્ટ મળી શકે। પણ આપણે 16 ડેન્ટલ પોઈન્ટ ના મળી શકે કેમ કે એક બે દાંત તો હોતા નથી ને કંઈક ખરાબ હોય છે ને એવું હોય છે। તો ઇન્ડિયન એરફોર્સની ભરતીમાં આપણે 14 ડેન્ટલ પોઈન્ટ હોય એવું એક સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે, જેમાં એવું દર્શાવે છે કે તમારા 14 દાંત જે છે ને 14 ઉપરના દાંત 14 નીચેના દાંત સાથે બેસેશે। તો તમે જ્યારે ડૉક્ટર પાસે જશો તો તમારે એક 14 ડેન્ટલ પોઈન્ટનું એક સર્ટિફિકેટ બનાવવાનું છે। સર્ટિફિકેટમાં એ ડૉક્ટરનું નામ હોવું જોઈએ, ડૉક્ટરનું સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન નંબર હોવું જોઈએ અને એનો સિક્કો હોવો જોઈએ અને એણે એવું લખેલું હોવું જોઈએ કે આ વ્યક્તિને 14 ડેન્ટલ પોઈન્ટ થાય છે। તો ઓફિશિયલી એવું કોઈ ઇન્ડિયન આર્મીનું ઓફિશિયલી એવું કોઈ લો કે એવું કંઈ નિયમ કે એની વેબસાઇટ ઉપર એવું કંઈ નથી લખેલું કે આવું આપણે બનાવવાનું છે કે નથી બનાવવાનું। મારું તમને રિકમેન્ડેશન છે કે તમે છે ને 14 ડેન્ટલ પોઈન્ટનું ડૉક્ટર પાસેથી, ડેન્ટલ ડૉક્ટર, દાંતનો જે ડૉક્ટર હોય એની પાસેથી એક લખાવી લો કે તમારે 14 ડેન્ટલ પોઈન્ટ છે। ઘણા લોકો એવું કહે છે કે દાંતમાં સડો છે, દાંત તૂટી ગયા છે। મિત્રો, તમે જો મેડિકલ માટે સિલેક્ટ થઈ ગયા છો, બરાબર, તો તમે પૂરેપૂરી કોશિશ કરો કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે। એના માટે તમે તમારા જે સડો હોય એને સાફ કરાવડાવો, થોડાક જો તૂટી ગયા હોય તેને જો કોઈ રીતે રિપેર થઈ શકતું હોય તો કરાવડાવો। કેમ કે જરૂરી નથી કે ત્યાં મેડિકલ માટે તમે જશો તો એ લોકો જે ચકાસતા હોય, તો મોટાભાગે તો એવા ચાન્સ છે કે કદાચ ખબર ના પડે સેજ માટે અને આપણે સિલેક્શન થઈ જાય, બરાબર। કેમ કે મોટાભાગની જે વસ્તુ છે ખબર પડવાની કે ન પડવાની એ ડાઉટ ઉપર જાય છે। જો એમને પૂરેપૂરો ડાઉટ થઈ જાય, એક એક દાંત ચેક કરે, બરાબર, આપણે જેમ કે પરીક્ષાના પેપર આપણે જ્યારે લખતા હોઈએ તો આપણને ખબર હોય છે કે સાહેબ લોકો છે એક એક શબ્દ વાંચીને ચકાસણી નથી કરતા, બરાબર, તો એને ઓવરઓલ એવું લાગે કે સારું છે, કાંઈ વાંધો નથી, તો આપણે ડેન્ટલ પોઈન્ટમાં પાસ થઈ જતા હોઈએ, બરાબર। તો ડેન્ટલ પોઈન્ટ વિશે અને દાંત વિશે મારે તમને સલાહ છે કે તમે 14 ડેન્ટલ પોઈન્ટવાળું સર્ટિફિકેટ ડૉક્ટર પાસેથી પહેલેથી જ બનાવી લો, જેથી કરીને એવું પણ બને કે પહેલેથી જ સર્ટિફિકેટ હોય તો તમારી ચકાસણી બહુ સૂક્ષ્મ રીતે ન થાય, બરાબર। તો ઓફિશિયલી એવી કોઈ જાણકારી નથી મને કે ઓફિશિયલી ક્યાંય વેબસાઇટ ઉપર કે કોઈ ઓફિસરે નથી કીધું કે તમારે આ સર્ટિફિકેટ લઈને આવવાનું છે, પણ મને ખબર છે, મને ઘણા બધા છોકરાઓએ કીધું છે કે એમને સાહેબોએ કીધું હતું ઓરલી કે સર્ટિફિકેટ લઈને આવજો। એટલે મારી તમને રિક્વેસ્ટ છે કે તમે ડેન્ટલ પોઈન્ટવાળું સર્ટિફિકેટ ડૉક્ટર પાસેથી કઢાવીને લઈને જજો। ફ્યુચરમાં જે પણ એરફોર્સની તૈયારી કરતા હોય એની એરફોર્સ આર્મી નેવી એની તૈયારી કરતા હોય એમને મારી સલાહ છે કે માવા ગુટકા તમાકુ એવું બધું નહીં ખાવાનું, બરાબર, એનાથી આપણા દાંત ઉપર ઇફેક્ટ પડે છે। થેન્ક યુ, જય હિન્દ।